रापर तालुकामां ममता दिवसनी उजवणी करवामां आवी। हाल कोरोना वायरसना रक्षात्मक उपायों अंगे मार्गदर्शन आपवामां आवी रह्युं छे, त्यारे कच्छ जिल्ला विकास अधिकारी भव्य वर्माना मार्गदर्शन हेठळ रापर तालुकामां आजे माणीबा, थोरियारी, कुंभारिया, गागोदर, केडियानगर सहितना गामोमां आजे ममता दिवसनी उजवणी करवामां आवी हती। रापर तालुका विकास अधिकारी डीजे चावड़ा अने रापर तालुका हेल्थ ऑफिसर डॉक्टर पोल हरेश परमार अने अन्य अधिकारीओनी उपस्थिति में ममता दिवस उजवायो। अंगे रापर तालुका विकास अधिकारी जणाव्युं के सगर्भ माता ने समयसर रसीकरण, बाळकना उदरमा विकास थाय ते माटेनो खोराक, पौष्टिक आहार, बाळकोनुं रसीकरण तेमज आंगणवाड़ी केन्द्रोनी वर्करने बाळकोने अने माताने पौष्टिक आहार अने पोषणक्षम व्यवस्थित आहार मळे ते माटे सूचनो पण आपवामां आव्या हता। कार्यक्रम दरमियान गागोदर सरपंच दिवाभाई भरवाड, माणबा सरपंच अकबर रावमा वगैरे उपस्थित रह्या हता। આજે મમતા દિવસની જે ઉજવણી થઈ રહી છે એમાં અમારા કુંભારિયા ગામમાં સગર્ભા માતા, ધાત્રી માતા અને 0-5 વર્ષના બાળકો અને વજન થાય, ઊંચાઈ થાય એની રસી મુકાય, એનો પોષણયુક્ત આહારનો એમને દઈએ છીએ શિક્ષણ અને બધી રસીઓ આપીએ છીએ અને રસીથી શું એમનો ફાયદા થાય છે, શું નુકસાન થાય છે, કયા રોગથી કઈ રસી, કયા રોગ સામે રક્ષણ મળે છે આ રસીથી, એના વિશે બધાને માહિતી આપીએ છીએ અને અમે રસી મૂકીએ છીએ અને સમજાવીએ છીએ। આજે રાપર તાલુકામાં મમતા દિવસની ઉજવણી થઈ રહી છે તે બાબતમાં આપનું શું કહેવું છે? સરકારશ્રીની આરોગ્ય વિભાગની યોજના મુજબ આજે સમગ્ર કચ્છ જિલ્લાની અલગ અલગ પીએચસી સેન્ટરના અલગ અલગ સબ સેન્ટર ઉપર મમતા દિવસની ઉજવણી દર બુધવારે કરવામાં આવે છે અને માતાઓનું, સગર્ભ માતાઓનું આરોગ્ય સુખમય અને સારી રીતે રહે, એમાં હિમોગ્લોબિન ઓછું ન થાય, એચપી ઓછું ન થાય એ બાબતે આરોગ્ય વિભાગ સગર્ભ માતાઓની બહુ ધ્યાન રાખી અને એને રસીકરણ કરતા હોય છે ને નાના બાળકોને પણ એની રસી મૂકવામાં આવતી હોય છે, એટલે માતા મરણનું પ્રમાણ બિલકુલ ઘટે, બિલકુલ ઝીરો થાય એ દિશામાં અત્યારે આ મમતા દિવસની ઉજવણી